તહેવાર ચાહે કોઈ પણ હોય, મોરબીવાસીઓ તહેવારને અચૂક અને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં ક્યારેય પાછા રહેતા નથી. ત્યારે કોરોનાના ભયથી જ્યારે સમગ્ર દેશ ભયભીત છે, ત્યારે પણ મોરબી શહેરની અંદરમાં ધૂળેટીના ઉત્સવને લોકો જાણે એવી રીતે ઉજવી રહ્યા છે જાણે કે કોઈ પણ વ્યક્તિ કોરો ના રહેવો જોઈએ. છેલ્લા 3 વર્ષથી હાઈટેક મીડિયા સંતાનીય ધમાલ આ રંગબચ્છનું આયોજન કરી રહ્યા છે. એમાં મને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે રાકેશભાઈનો, કે જેના સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચું છું. અને ખાસ કરીને મોરબી જનતાને એટલું કહેવા માંગીશ કે અહીં આવીને બધા ફેમિલી સાથે એન્જોય કરી શકે છે. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે યુટ્યુબ સ્ટાર ખજૂર અને જીગલી, જેમને અત્યારે મોરબીમાં અત્યારે આપણા મહેમાન બન્યા છે. આપણે તેમની પાસેથી અવશ્ય જાણીશું તેઓને મોરબીમાં આવીને કેવું ફીલ કરે છે, તેઓ તેમના દર્શકોને હોળીને લઈને તેઓ શું એમનું મંતવ્ય આપે છે. આપણે અવશ્ય મુલાકાત કરીશું. ખજૂર, આપણું ખૂબ ખૂબ સ્વાગત છે દિવ્ય ક્રાંતિમાં. આપ આપણા દર્શકોને આપનો પ્રતિભાવ જણાવશો? ચોક્કસ અમારા દર્શકો જાણવા માગશે આપણો મોરબીમાં આપ પધાર્યા છો, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું, અને આપનો પ્રતિભાવ શું છે એ ચોક્કસ અમને જણાવો. પહેલાં તો દિવ્ય ક્રાંતિ ન્યૂઝના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે દિવ્ય ક્રાંતિ આટલું સારું કામ કરી રહી છે મોરબી માટે. અને બધાને ખાસ મારે કહેવાનું કે મોરબીમાં જ્યારે પણ અમે આવીએ છીએ બહુ મજા આવે છે. થેન્ક યુ સો મચ આપણા જેકભાઈ કે એવરી યર મોરબી માટે આટલું સારું કામ કરે છે. અને મેઇન વાત મોરબીના લોકોને બધાને ખાસ કહેવાનું કે હોળી રમજો, કેમિકલ વગરની હોળી રમજો, તમે પાણીનો બને એટલો ઓછો ઉપયોગ કરજો. અને ખાસ તમામ ગુજરાતની જનતાને કહેવાનું કે હોળી તમે રમો છો નો ડાઉટ, પણ એવરી યર હું જોતો હોઉં છું કે હોળી રમ્યા પછી કૂતરાઓ છે, ગાય માતા છે, બિલાડાઓ છે, એ બધા લોકોને કલર લગાડતા હોય છે લોકો. તો પ્લીઝ એનિમલને હોળીમાં સામેલ નહીં કરતા, એમનું ધ્યાન રાખજો. બાકી બસ હોળી છે ફેસ્ટિવલ, આપણે તમામ ઉજવવાના છે ધૂમધામથી. તો બસ દિવ્ય ક્રાંતિના સપોર્ટથી એટલું કરું છું કે બસ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારો એટલો ઉત્સાહ જોઈને મને પોતાના પર્સનલ એવું ફીલ થાય કે ખરેખર મોરબીના લોકો દિલદાર લોકો છે, મોજીના લોકો છે. તો જરૂર અમે પાછા મોરબી આવશું, મોરબીવાળા જરૂર જ્યારે પણ અમને યાદ કરશે જરૂર મોરબીની મુલાકાત અમે લેશું. ખૂબ ખૂબ આભાર નિતિનભાઈ. અચ્છા, હવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે યુટ્યુબ સ્ટાર જેને જીગલી તરીકે લોકો ખૂબ જ ફેમસ થઈ ગયા છે. તો આપણે અવશ્ય મુલાકાત કરીશું. તમને આપણો મોરબીના શહેરનો ઉત્સાહ તમને કેવો લાગ્યો, તમને મોરબીના લોકોનો પ્રતિભાવ શું તમને લાગ્યો, આપ અમને અમારા દર્શકોને અવશ્ય જણાવશો. જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી મેં સાંભળ્યું હતું કે મોરબીના લોકો બહુ મોજીલા હોય છે, અને આજે આવીને મેં જાણ્યું કે એકચ્યુઅલમાં મોજીલા કરતાં વધારે મોજીલા છે. અને આ આવીને ખૂબ ઉત્સાહ થયો અને ખૂબ જ મજા આવી, અને થેન્ક યુ સો મચ તમે પણ આવ્યા એના માટે. અને આ જે દિવ્ય ક્રાંતિ ન્યૂઝ છે એમને પણ સપોર્ટ કર્યો, થેન્ક યુ સો મચ. અને એક વસ્તુ કહીશ કે નેક્સ્ટ ટાઈમ મોરબી જ્યારે પણ યાદ કરશે ત્યારે અમે આવશું, પાણીનો બગાડ ઓછો કરશો. અને જેમ મારા ખજૂરજીએ કીધું કે જે ગાય માતા અને કૂતરાઓને જે રંગે છે એ નિરંગતા, આ જ વસ્તુ કહીશ. જય શ્રી કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ મોરબીમાં આવીને અમને બહુ મજા આવી, અને અહીંયા અમે હોળી રમ્યા, અને મોરબીના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે, અને બહુ મજા આવી. જય માતા જય શ્રી કૃષ્ણ. અરે હાલ અત્યારે યુટ્યુબ સ્ટાર જે ખજૂર જીગલી બહુ એકદમ પ્રખ્યાત છે, એમના પ્રોડ્યુસર લાલાભાઈ અત્યારે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અને હોળીના ધૂળેટીના આ તહેવારનો અંદરનો ઉત્સાહ જ્યારે મોરબીવાસી ઉજવી રહ્યા છે ત્યારે પણ એમના પ્રોડ્યુસર સાથે પણ આપણે અવશ્ય મુલાકાત કરીશું. તેઓનું પણ મંતવ્ય અવશ્ય જાણીશું કે તેઓ મોરબીના આપણા ઉત્સાહ વિશે અને હોળી વિશે શું જણાવે છે. લાલાભાઈ, આપ અમને જણાવો, આપનો દર્શકોને પ્રતિભાવ જણાવો. પહેલાં તો હોળી આપણો એક પૌરાણિક તહેવાર છે, આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. અને અત્યારે અહીંયા મોરબીમાં છે રંગ ભરશે પાર્ટ 3, તો અમે પાર્ટ 1માં પણ અહીંયા આવ્યા હતા. અને મોરબીના લોકોનો અમને બહુ ખૂબ પ્રેમ હોય છે, અને આવીને ત્યારે મોરબીના લોકો અમને પ્રેમ સપોર્ટ આપતા રહે, જેમ લોકો અમારા વિડીયો જોઈને હસે છે એમ મોરબીના લોકો પણ અમને બહુ પ્રેમ આપે છે. તો થેન્ક યુ સો મચ જેકભાઈ અમને અહીંયા ઇન્વાઇટ કરવા માટે, અને થેન્ક યુ સો મચ દિવ્ય ક્રાંતિ ન્યૂઝ કે અહીંયા આવી અમારું ઇન્ટરવ્યૂ લીધું અને અમારું માન વધાર્યું.
જયદેવ બુદ્ધવટી, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ, મોરબી.